नमस्कार दर्शक मित्रों, समय गुजरात न्यूज साथे हूँ छू कल्पना अने समाचारनी शुरुआत करीशुं आजना मुख्य समाचार थी। सरकारी गाइडलाइन मुजब दर्शनार्थे आजथी खुल्ला मुक्या देवस्थान। पाटण सहित राज्यना तमाम मंदिरोमां भक्तोमां प्रसरी आनंदनी लागणी। अने पाटणना सरहदी गामोमां तीडनो फरीथी आतंक। जगतना तात उपर आफतना घेराया वादळो। हवे जोईशुं समय गुजरात न्यूज विस्तारथी। राज्य सरकारे धार्मिक देवस्थानों ने आज थी खुला मुकवानी मंजूरी आपता उत्तर गुजरात ना पवित्र यात्राधाम कुणघेर चुड़ेलमाना स्थानके दर्शनार्थियों दर्शन करवा उमट्या। छेल्ला 2.5 मासथी भगवान अने भक्तो वच्चे कोरोनानी महामारीना लीधे सर्जायेल अंतरराज्य दूर थता श्रद्धाळुओमां उत्साह जोवा मळ्यो हतो अने दर्शन करीने धन्यता अनुभवी हती। पाटण तालुकाना कुणघेरमां आवेल मां चुड़ेलमानुं धाम समग्र उत्तर गुजरात माटे श्रद्धा अने आस्थानुं केन्द्र छे। અહીં માતાજીની જ્યોત સ્વરૂપે બિરાજે છે, તેમજ આ સ્થાનક શ્રદ્ધાળુઓની આસ્થાને લીધે હાઈકોર્ટ ઓફ કુણઘેર કહેવાય છે। ગુજરાતભરમાંથી ભાવિકો દર્શન માટે આવતા હોય છે, જો કે કોરોનાને કારણે 2.5 માસથી મંદિરના દરવાજા બંધ હતા, જે આજે ખુલતા ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો। સરકારી ગાઈડલાઈન પ્રમાણે દર્શન કરવાની મંજૂરી અપાઈ છે, તો ભોજનાલય અને પ્રસાદ બંધ કર્યા છે। ત્યારે આજે મંદિર પરિસરમાં ભક્તોને સોશિયલ ડિસ્ટન્સ જાળવી દર્શન કરવાની છૂટ આપવામાં આવતા ભક્તોએ પણ માસ્ક પહેરી સામાજિક અંતર જાળવી દર્શનનો લાભો લીધો હતો અને સરકારના નિર્ણયને આવકારતા આભાર માન્યો હતો। સરકારના નિયમ પ્રમાણે અમે હાલમાં મંદિર ચાલુ કરી નાખ્યું છે। યાત્રિકો આવે છે અને એમની રીતે દર્શન કરીને જાય છે। નિયમ એટલે ભોજનાલય બંધ રાખેલું છે, હાલની તારીખમાં ભોજનાલય બંધ છે। બાકીનું મોઢા ઉપર માસ્ક બાંધે છે અને પ્રસાદ પણ આપવાની મનાઈ છે, એ પ્રમાણનું દર્શન કરી અને એમની રીતે યાત્રાળુ જાય છે। હું કાંતિભાઈ નાનભાઈ પ્રજાપતિ છે અને હું જેતપુર ગામથી આવું છું, ચાણસમાં તાલુકો, સોરી બેચરાજી તાલુકો અને જિલ્લો મહેસાણા। આજે સરકારશ્રીના નિયમ પ્રમાણે 3 મહિને મંદિર ખુલ્યા છે અને સરકારશ્રીનો નિયમ બહુ સરસ કર્યો છે અને અમે અહીંયા સોશિયલ ડિસ્ટન્સિંગ તરીકે અમે માતાજીના ધામમાં અમે દર્શન કરવા માટે આવી છીએ અને ખૂબ શ્રદ્ધા છે માતાજીની અને અમારી માતાજી શ્રદ્ધા પૂરી કરે છે, એ અમને બહુ સરસ લાગ્યું છે, સારું લાગ્યું છે। સમય ગુજરાતની સાથે ચેતન રામી, પાટણ। કોરોના વાયરસને લઈને ધાર્મિક સ્થળો બંધ હતા, જો કે રાજ્ય સરકારે 8 જૂનથી ફરીથી ગાઈડલાઈનથી મંજૂરી આપી હતી, જેને લઈને મોડાસા શહેરમાં ધાર્મિક સ્થળો ખુલી ગયા છે। શહેરના સાંઈ મંદિરમાં વહેલી સવારથી દર્શનાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સનો અમલ કરી મંદિરમાં પહોંચ્યા હતા। મંદિરના પ્રવેશદ્વાર પર સેનિટાઈઝ માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। મંદિરમાં પ્રવેશ પહેલાં દર્શનાર્થીઓ હાથ સેનિટાઈઝર કરવા ફરજિયાત કર્યા છે। મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સના અમલ માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે। સમય ગુજરાત ન્યૂઝ સાથે ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં વિધવા સહાય અને વૃદ્ધ પેન્શન યોજનાના ઓર્ડર અટકાવી અને હપ્તા જમા ન કરી અનેક લાભાર્થીઓને ઓર્ડર માટે અને સહાયના હપ્તા માટે મેઘરજ મામલતદાર કચેરીમાં વૃદ્ધ સહાય અને વિધવા સહાયની કામગીરી સંભાળતા મહિલા કર્મચારી લાભાર્થીઓને કોઈપણ કામ માટે નાણાંની ઉઘરાણી કરી નાણાં હોય તો જ કામ થશે તેવું કહેતા આ બાબતે તાલુકાના અરજદારોએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરતા રોજ જિલ્લા કલેક્ટર મેઘરજ મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત લઈ મહિલા કર્મચારીની રજૂઆત લઈને મામલતદાર કચેરીમાં ઉધડો લીધો હતો। સમય ગુજરાતની સાથે ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી। દાહોદ તાલુકાના રાબડાલ પોલીસ મથકે અડીને આવેલા પેટ્રોલ પંપ ઉપર સીએનજી ગેસ ભરેલી ગાડીમાં ફિટ કરેલા સિલિન્ડરના વાલ્વ લીકેજ થતાં ગેસ ગળતર ચાલુ થઈ જવા પામ્યું હતું। તે સમયે પેટ્રોલ પંપના કર્મચારીઓ તાબડતોડ બાજુમાં આવેલ રૂરલ પોલીસ મથકે જાણ કરતા દાહોદ રૂરલ પોલીસ મથકના પીએસઆઈ અનિરુદ્ધસિંહ પરમાર સહિતનો સ્ટાફ તાબડતોડ પેટ્રોલ પંપ ધસી આવ્યો હતો અને તે સમયે પીઆઈ અનિરુદ્ધસિંહ પરમારે લોકોની સાવચેતી તેમજ સલામતીના ભાગરૂપે સતર્કતા દાખવી ગેસ ગળતર થઈ રહેલા મિની ટ્રકને પેટ્રોલ પંપ ઉપરથી ખસેડી અન્ય જંગલ વિસ્તારમાં લઈ જવા સૂચના આપવામાં આવી હતી। અનિરુદ્ધસિંહ પરમારની સૂચના તેમજ સૂચકતાના કારણે મોટી દુર્ઘટના થતી અટકાવવા પામી હતી, ત્યારે ઘટનાસ્થળે ઉપસ્થિત સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો। સમય ગુજરાત ન્યૂઝ સાથે નયન મુંડા, દાહોદ। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના હીરાટીંબા ગામે બામણી ફળિયામાં ભાથીજી મહારાજ, ખોડિયાર માતાજી તથા માકાળી માતાજીના મંદિરનો પ્રથમ વાર્ષિકોત્સવ યોજાયો હતો। આ પ્રસંગે ભૂદેવો દ્વારા મહાકા પૂજા, શ્રીફળ હોમ સહિતની પૂજા કરવામાં આવી હતી, જેમાં ગામના અગ્રણીઓ તેમજ હીરાટીંબા અને આજુબાજુના મોટાભાગના શ્રદ્ધાળુઓએ પાટોત્સવમાં ભાગ લીધો હતો અને પાટોત્સવમાં મહાપ્રસાદના આયોજક અગ્રણી ભીખાજી દુધાજી ડામોર પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું।
સામે ગુજરાત ન્યૂઝ સાથે ઋતુલ પ્રજાપતિ અરવલ્લી. ઉપલેટાના વ્યાસ પરિવાર દ્વારા ગરીબ તેમજ મજૂરો માટે 365 દિવસ માનવ સેવા પ્રવૃત્તિ કરવામાં આવે છે. શહેરના પૂર્વ સબ ઇન્સ્પેક્ટર જેબી વ્યાસ, જિજ્ઞેશભાઈ વ્યાસ તથા નીરુબહેન વ્યાસ દ્વારા ઘણા સમયથી નાત જાતના ભેદભાવ વગર અને તમામ ધર્મના ગરીબ લોકો માટે 365 દિવસ અવિરત ભોજન સેવા કરી રહ્યા છે. તેમજ આ પરિવાર દ્વારા ફક્ત ભોજન જ નહીં પણ સાથે સાથે અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરી રહ્યા છે. તેમજ ચોમાસાના ટાઈમે તાલપત્રી જેવી તમામ વસ્તુઓ કોઈ પણ જાતનો ફળ કર્યા વગર ફક્ત આ પરિવાર દ્વારા બધાને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. આજે જ્યારથી લોકડાઉન થયેલ છે ત્યારથી આપણે બંને ટાઈમ જમવાનો કાર્યક્રમ ચાલુ રાખેલ છે અને આજે પણ અહીંયા જમવાનો કાર્યક્રમ જ અત્યારે ચાલુ છે. જ્યારે લોકડાઉન થયું ત્યારથી શું છે કે બંને ટાઈમ ગરીબ હોય, નિરાધાર હોય, વૃદ્ધ હોય તે બધા માટે જમવાનું રાખીએ છીએ. જેમને ચપ્પલ એમ ચપ્પલ આપીએ છીએ, જેમને ઝુપરામ તાલપત્રીનું એમને તાલપત્રી આપીએ છીએ. ગામમાં જેટલા ગાંડા છે, વૃદ્ધ છે, નિરાધાર છે તેમને ગોતી ગોતી અને બંને ટાઈમ દૂધ જોઈ દૂધ, છાશ જોઈ છાશ, જમવાનું જોઈ જમવાનું તે આપણે કમ્પ્લીટ એમને બંને ટાઈમ આપીએ છીએ. એવી જ રીતે આખા વર્ષમાં મકર સંક્રાંતિ ઉપર આપણે 1500 બાળકોને આપણે શું છે કે 33 વસ્તુ વિતરણ કરવામાં આવે છે. સામે ગુજરાતની સાથે વિપુલ ધામેચા, ઉપલેટા. સમાચારનો સિલસિલો આમાં જ યથાવત રહેશે તે પહેલા રોકાઈએ એક વિરામ માટે. મુઠ્ઠી મેં હવા કે ઝોંકે હું, ખ્વાબોં કી ઉડાને આંખોં મેં. મુઠ્ઠી મેં હવા કે ઝોંકે હું, ખ્વાબોં કી ઉડાને આંખોં મેં. પાટણ શહેરની નંબર 1 સ્માર્ટ સ્કૂલ ઉડાન વિદ્યાલય. અદ્યતન સુવિધાઓ સાથે નવા સત્રમાં શરૂ થાય છે કેજી તથા ધોરણ 1-8 માટે. પાટણ શહેરથી સાવ નજીક પાટણ સિદ્ધપુર હાઈવે ઉપર રૂની ગામ નજીક પ્રવેશ માટે આજે જ સંપર્ક કરો. ઉડાન વિદ્યાલય જલારામ મંદિર પાસે, સમય સવારે 8-12. મોબાઈલ નંબર 9846 42 8 66. ફેબ્રિક હાઉસ મોટા શહેરો સુધી લાંબા થવાની શી જરૂર જ્યારે પાટણમાં હોય ફેબ્રિક હાઉસ, જ્યાં આપને ડ્રેસ, ચણિયા ચોળી, શેરવાની, જબ્બાકોટી બનાવવા માટે અનેક રંગો તથા ભાથીગટ ડિઝાઇનમાં ઉપલબ્ધ બ્રોકેટ, કોટન, સિલ્ક, શાર્ટિન, મશરૂ વગેરેમાં અઢળક પસંદગીની સુવિધા, સાથે સાથે મનમોહક ફેન્સી દુપટ્ટા, લેશ તેમજ ઇમિટેશન જ્વેલરીની અનેક વેરાયટી, અને હા, દરેક જાતના કાપડ ડાઈંગ કરી આપવામાં આવશે. તો કોઈ પણ પ્રકારનું કાપડ ખરીદતા પહેલા એકવાર અવશ્ય મુલાકાત લો. ફેબ્રિક હાઉસ ગીવટા નાકા, મેઇન બજાર રોડ, પાટણ. मैं कब से कह रही थी ऐसे हैवी ड्यूटी काम के लिए किसी एक्सपर्ट को बुलाओ. हेलो जी, आपका मित्सुबिशी हैवी ड्यूटी एसी रेडी टू रोल जी. वैसे ये 1.5 टन का एसी इस लिविंग रूम के लिए काफी होगा. हैवी ड्यूटी कूलिंग जी, 1.5 टाइम्स ज्यादा एरिया की कवरेज जी. तो फिर तो बिल भी होगा. हैवी ड्यूटी जी नहीं, हैवी ड्यूटी सेविंग्स जी. इंडिया का फर्स्ट हैवी ड्यूटी हाइब्रिड एसी मित्सुबिशी हैवी ड्यूटी एसी विद लॉन्ग रीच एयरफ्लो एंड 3D कूलिंग. मित्सुबिशी हैवी ड्यूटी, लिव लाइफ हैवी ड्यूटी.
क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना। ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश दिग्जाम रेमंड शियाराम रीड एंड टेलर विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना। प्रेम सिलेक्शन तिरुपति प्लाजा वेराई चकला पाटन। रिया इलेक्ट्रॉनिक्स जेमा तद्दन व्याजबी भावे दुनिया की ख्यातनाम कंपनियों ना विविध इलेक्ट्रॉनिक्स उपकरणों जेवा के LCD, LED, 3D TV, AC, एर कूलर, घर घंटी, वॉशिंग मशीन, फ्रीज मर्शे। कोई पण वस्तु खरीदता पहला भावनी खात्री करवा विनंती। रिया इलेक्ट्रॉनिक्स A55 किलाचंद शॉपिंग सेंटर पाटन। श्री पाटन जैन मंदिर द्वारा संचालित बीडी सार्वजनिक विद्यालय कैंपस। मारे एक बार फरी थी शाला ए जवू छे, दौड़ता जैने मारी रोज नी बांकड़ी बेसवू छे। रोज सवारे ऊंचा अवाजे राष्ट्रगीत गाऊं छे, नवी नवी नोट नी सुगंध लेता पहला पाने सुंदर अक्षरे मारू नाम लखू छे। रिसेस पड़ता ज वॉटर बेग फेंकी नळ नीचे हाथ धरी ने पानी पीऊ छे। जेम तेम लंच बॉक्स पूरू करी मरचू मीठू भभरावेल आमली बोर जमरू काकड़ी आ बधुं खाऊ छे। साइकिल ना पैडा ने स्टंप बनावी क्रिकेट रमवू छे। प्ले ग्रुप थी ड्रोन 12 सुधी नु श्रेष्ठ शिक्षण, तालीमबद्ध अनुभवी स्टाफ, प्रवास स्पोर्ट्स તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું સુચારુ આયોજન। તો પ્રવેશ મેળવવા માટે સત્વરે સંપર્ક કરો શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલય કેમ્પસ ફાતિમા દરવાજા બહાર। વિરામ બાદ સામે ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ જિલ્લામાં ફરી એકવાર તીડ દેખાતા જગતનો તાત ચિંતિત થવા પામ્યો હતો। સાંતલપુર વિસ્તારમાં તીડનું આક્રમણ જોવા મળ્યું। ધોકાવાડા એવાલ અને ચારકણામાં હજારોની સંખ્યામાં એક સાથે તીડના ઝુંડ ઘૂસ્યા અને ખેડૂતોના પાકને નુકસાન કરતા ખેડૂતોમાં નિરાશા છવાઈ જવા પામી હતી। કોરોના મહામારીને કારણે છેલ્લા 70થી વધુ દિવસ લોકડાઉન હતું, જેના કારણે ધાર્મિક સ્થાનોમાં સંક્રમણ ના ફેલાય એવા સલામતીના ભાગરૂપે મંદિરો બંધ કરવામાં આવ્યા હતા। તે તમામ મંદિરો સરકારની ગાઈડલાઈન મુજબ આજથી શરૂ કરવામાં આવ્યા છે। ત્યારે આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરના દ્વાર પણ ખુલ્યા છે। શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા બહારથી આવતા યાત્રાળુઓને દર્શન માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે। મંદિરના એક નંબરના પ્રવેશદ્વારથી ભક્તોને પ્રવેશ અપાય છે। ભક્તોને પ્રવેશવાની સાથે સેનિટાઈઝ કરવામાં આવે છે, ત્યારબાદ તમામનું થર્મલ સ્કિનિંગ કરવામાં આવે છે। જો ટેમ્પરેચર વધારે જણાય તો તેને મંદિરમાં પ્રવેશ દેવામાં આવતા નથી। આમ આજે ભગવાન શામળાજીના દ્વાર ખુલતા જ ભક્તોએ આનંદ અને ઉત્સાહથી દર્શનનો લાભ લીધો હતો। કોરોનાની મહામારીના લીધે આજે 70 દિવસ સુધી મંદિર બંધ હતું અને સોશિયલ ડિસ્ટન્સ પણ હતું। આજે મંદિર ખુલવાના દ્વારથી અમને મંદિર ખુલ્યું એટલે અમને ખૂબ જ આનંદ થયો। એના દર્શન શામળિયાના થયા અને સારું એવું ડિસ્ટન્સ અને સોશિયલ રાખવામાં આવ્યું છે। સમય ગુજરાત ન્યૂઝ સાથે ઋતુલ પ્રજાપતિ અરવલ્લી। હિન્દુ યુવા વાહિની દ્વારા આગામી દિવસોમાં મંદિરો દર્શનાર્થી માટે ખુલ્લા મૂકવામાં આવવાના છે, ત્યારે હિન્દુ યુવા વાહિની બાયડના કાર્યકરો દ્વારા બાયડ તાલુકામાં આવેલ 15થી વધુ મંદિરો સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા। વધુ માહિતી આપતા હિન્દુ યુવા વાહિની બાયડના અધ્યક્ષ એવા જય કિશનભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે સરકારશ્રીના મંદિરોને ખુલ્લા મૂકવાના નિર્ણયનું સમગ્ર હિન્દુ યુવા વાહિની પરિવાર સ્વાગત કરે છે, જેને અનુલક્ષીને દર્શનાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હિન્દુ યુવા વાહિનીના કાર્યકરો દ્વારા સમગ્ર મંદિર પરિસરને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા, જે પ્રસંગે નયન પટેલ તેમજ અક્ષયભાઈ દરજી તેમજ અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સમય ગુજરાત ન્યૂઝ સાથે ઋતુલ પ્રજાપતિ અરવલ્લી। દ્વારકા આજે ગુજરાત રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારકાધીશના દર્શને આવ્યા હતા। ભગવાન દ્વારકાધીશના પ્રવેશદ્વાર આજે ખુલતા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારકાધીશના દર્શને પધાર્યા હતા। તેઓએ દ્વારકાધીશના દર્શન કરી આશીર્વાદ લીધા હતા। રાજ્યમંત્રી ભગવાન દ્વારકાધીશના અન્ય ભક્ત હોય
તેઓ મંદિરના પ્રવેશ દ્વાર ખુલતા દ્વારકા આવી પહોંચ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. લોકડાઉન દરમિયાન 75 દિવસથી આ દ્વારકાધીશ સમગ્ર ભારતમાં આપણું ચોથું ધામ કહેવાય રાજાધિરાજ દ્વારકાધીશના ખાસ માથું ટેકાવવા જ આવ્યો છું. સમગ્ર દેશ અને આપણું ગુજરાત કોરોના મુક્ત થાય એવી ખાસ દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરવા આવ્યો છું રાજ્ય સરકાર વતી. ખાસ કરીને સમગ્ર રાજ્યમાં પ્રદેશમાં જ્યારે આફત આવી હોય ત્યારે દ્વારકાધીશે આફતમાંથી આપણે ટાયરા છે એની પહેલાંનું વાવાઝોડું હોય ત્યારે પણ દ્વારકા પોરબંદર સોમનાથ બધાએ માહિતી ખાતાથી માંડીને બધાએ કીધું હતું કે અહીંયા આવવાનું છે. ત્યારે ખાસ કરીને સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ માતાજી હર્ષદ માતા અને દ્વારકાધીશના હિસાબે સમગ્ર રાજ્ય અને દેશમાંથી આફત છે એ દૂર થઈ જાય છે એવા દેવના ચરણોમાં ખાસ કરીને આજે હું માથું ટેકાવવા આવ્યો હતો. મહેસાણા જિલ્લાનું ઊંઝા ખાતેનું ઉમિયા માતાજીનું મંદિર આજથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયું છે. આજથી મંદિરોના દ્વાર ખુલ્લા મૂકવાની સરકારી નિયમોના આદેશ પ્રમાણે વ્યવસ્થાઓ ગોઠવીને કોરોના સંક્રમણ ના વધે તે મુજબ સરકારની ગાઈડલાઈનનું મંદિરોમાં પાલન કરીને આજે મહેસાણા જિલ્લાનું ઊંઝા ખાતે આવેલ ઉમિયા માતાજીનું મંદિર છેલ્લા 79 દિવસ બાદ આજે મંદિરના દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયું છે. સવારે 7 વાગે ખુલેલ મંદિરમાં દર્શનાર્થીઓ પૂરા ભક્તિભાવથી માતાજીના દર્શનનો લાભ લીધો હતો. ઊંઝા મંદિર ખાતે સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. મંદિરમાં આવનાર ભક્તોને મોઢા પર રૂમાલ અથવા માસ્ક ફરજિયાત પહેરવાનું તથા ભક્તો વચ્ચે 2 મીટરનું અંતર રાખવામાં આયોજન કરવામાં આવ્યું હતું. 2.5 મહિના સુધી મંદિર બંધ રહ્યા પછી આજે ખૂબ ઉત્સાહ ઉમંગ સાથે ભક્તો ઘણા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા કે માતાજીના દ્વાર ક્યારે ખુલે અને માના દર્શનાર્થે જઈએ એવા ભાવ સાથે આજે મોટી સંખ્યામાં સવારથી લાઈન લાગી અને ભક્તો દર્શનાર્થે આવ્યા હતા. સરકારની ગાઈડલાઈન પ્રમાણે સંસ્થાએ સંપૂર્ણ વ્યવસ્થા કરી છે. હાથ ધોવાના સાબુથી એની વ્યવસ્થા કરી છે. લોકડાઉન થયા પછી જે વ્યવસ્થા કરવી પડે બધા વ્યવસ્થા ઉમિયા માતા સંસ્થાએ કરી છે અને એ રીતે આજે ખૂબ જ અને રક્તની માયજ્ઞ થયા પછી માતાજી તરફની શ્રદ્ધા અને ભક્તિમાં ખૂબ જ વધારો થયો છે. એના કારણે સમગ્ર ગુજરાત અને બહારથી પણ લોકો રાહ જોઈ રહ્યા હતા કે મા ઉમિયાના દ્વાર ક્યારે ખુલે અને માના દર્શનાર્થે પધારીએ અને આજે પહેલો દિવસ છે 50 દિવસ પછી એટલે લોકોનો એક અનેરો ઉત્સાહ ભક્તોમાં જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારે આજથી તમામ મંદિરો તેમજ ધાર્મિક સ્થાનો ખોલવાની છૂટ આપતા આજે નર્મદાના વડામથક ખાતે 75 દિવસના લોકડાઉન બાદ હિન્દુ દેવસ્થાન કમિટીના મુખ્ય મંદિરમાં હરસિદ્ધ મંદિર ઉપરાંત નગરના તમામ મંદિરોના કપાટ આજે સવારથી ખુલી ગયા હતા, જેમાં રાજપીપળા હરસિદ્ધ મંદિર, રાધાકૃષ્ણ મંદિર તેમજ શેષનારાયણ મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, વિઠ્ઠલનાથજી મંદિર ઉપરાંત અન્ય મંદિરના કપાટ ખુલ્યા હતા. આજથી મંદિરો સવારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી મંદિરો ખોલવાની પરવાનગી આપવામાં આવી હતી, જેમાં આજે રાજપીપળામાં 450 વર્ષ પુરાના હરસિદ્ધ માતાના મંદિરે પ્રથમ દિવસે 75 દિવસ બાદ સવારે 7 વાગે મંદિરના કપાટ ખુલ્યા હતા. જો કે આ અંગે હિન્દુ દેવસ્થાન કમિટીના ટ્રસ્ટી ભાસ્કરભાઈ સોનીએ જણાવ્યું હતું કે આજથી સરકારની ગાઈડલાઈન પ્રમાણે હિન્દુ દેવસ્થાન કમિટીના તમામ મંદિરો ખોલવામાં આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા આજથી ગુજરાતના તમામ ધાર્મિક સ્થળો, મંદિરો, રેસ્ટોરાં, હોટલો અને મોલ ચાલુ કરવામાં આવ્યા છે, જેના અનુસંધાને આજે રાજપીપળા ખાતે 400 વર્ષ પુરાણું રાજપીપળાનું હરસિદ્ધિ મંદિરના કપાટના દ્વાર આજે પહેલીવાર 75 દિવસ પછી ખુલ્યા છે. આજે તમે જોઈ શકો છો કે આ મંદિરની અંદર સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. ખાસ એક બોર મારવામાં આવ્યું છે અને બોરની અંદર કેટલાક નિયમો મૂકવામાં આવ્યા છે અને એ નિયમોની અંદર ભક્તોએ હાથ